हिंद विद्यार्थी मित्रों, एरा इंग्लिश इंस्टिट्यूट में हूँ डॉक्टर राजेश पटेल आप सर्वनु हार्दिक स्वागत करू छू। स्पर्धात्मक परीक्षा नी अंदर पूछातु अंग्रेजी अने अंग्रेजीना नाना टॉपिक जेने माइक्रो टॉपिक तरीके आपणे एक शुरुआत करी छे के धीमे धीमे एक एक टॉपिक एक एक शब्द विषे भणीए छे। तो स्क्रीन सामे तमने सरस मजानो एक शब्द देखातो हशे जे शब्द नीड छे, जेना विषे आपणे अभ्यास करवा जई रह्या छीए। तो फरीथी एक वखत आप जे कहेवाय के जणावी दऊं के जे नीड शब्द विषे आपणे भणवा जई रह्या छीए, जे नीड शब्द विषे आपणे भणवा जई रह्या छीए एने फरीथी एक वखत जे रीते कदाच अगाउना कोई विडियो तमे जोया हशे तो एनी अंदर एक शब्द आपणे डेर जोयो हतो, डी ए आर ई, અને જે રીતે ડેરને બે રીતે જોવાના હતા એ જ રીતે નીડ શબ્દને પણ ફરીથી તમને દોહરાવું કે તમારી દ્રષ્ટિકોણથી બે રીતે જોવાનું છે। એક નીડને તમારે એક સામાન્ય વર્બ તરીકે જોવાનું છે, એક ક્રિયાપદ તરીકે જોવાનું છે કે એ પોતે એક ક્રિયાપદ છે અને કાળ અનુસાર એમાં ફેરફાર થશે। અને બીજું ડેરને તમારે એટલે કે નીડ શબ્દ આપણે નીડ શબ્દ ભણવા જઈ રહ્યા છીએ અને એક બાજુ મૂકી ડેરના જેવો જ શબ્દ છે એટલા માટે આપણે ડેર લખો। તો બીજું નીડ એક મોડલ એક્ઝ્યુલરિંગ્સ તરીકે તમારે જોવાનું છે। તો આજ પછી નીડ શબ્દને તમારે જે જોવાના આપના દ્રષ્ટિકોણ છે એ બે પ્રકારના થશે। તો નીચે જે ચાર ઉદાહરણ આપ્યા છે ચારે ચારની અંદર હું તમને એ દ્રષ્ટિકોણ જ ભણાવવાનો છું કે આજ પછી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર નીડ શબ્દ આવે તો આરામથી આપણે સમજી શકીએ કે આ અભિગમ છે કે આ અભિગમ છે। ઓકે ડન, તો આગળ વધીએ। તો સૌથી પહેલું મારું એક વાક્ય છે કે હી નીડ્સ અ બુક, તો તેમાં તમને બધાને ખબર પડી ગઈ કે નીડ શબ્દની પાછળ મેં એસ મૂક્યો, સાદો વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ મુકાય, તો આ વર્બને મેં કયા અભિગમ પ્રમાણે લીધો, તો વર્બ એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદની દ્રષ્ટિએ મેં લીધો, સામાન્ય ક્રિયાપદની દ્રષ્ટિએ। હવે જો આ વાક્ય મારે ભૂતકાળમાં બનાવવાનું હોય વિદ્યાર્થી મિત્રો તો આ નીડ શબ્દની જગ્યાએ મારે નીડનું ભૂતકાળનું રૂપ એટલે નીડેડ મૂકવાનું થાય, અને જો મારે ભવિષ્યકાળ બનાવવાનો હોય વિદ્યાર્થી મિત્રો તો હી સાથે વિલ વાપરી હી વિલ નીડ થાય। આ એક જરૂરિયાત, જરૂરિયાત નીડનું ગુજરાતી થાય જરૂરિયાત, જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે, ક્રિયાપદ સ્વરૂપે જોવા જઈએ તો જરૂરી છે, આ એનું સ્વરૂપ થયું। તો પહેલો અભિગમ કે હી નીડ્સ એ બુક, કદાચ આનું નકાર બનાવવાનું થાય તો બહુ સરસ રીતે હી ડઝ નોટ નીડ, હી ડઝ નોટ નીડ એ બુક, વેરી ગુડ, આશા રાખું સમજણ પડી ગઈ છે। ચલો નીચે જોઈએ, ત્રીજો પુરુષ એક વચન નથી પણ ધ્યેય શબ્દ છે એટલે નીડ શબ્દ વપરાશે, તો ફરીથી એક વખત આ વાક્ય એ વર્બના સ્વરૂપમાં એટલે કે આ અભિગમ પ્રમાણે વપરાણું। ઓકે ત્રીજું જોઈએ, તો ત્રીજામાં ફરીથી એક વખત પણ એની અંદર તમને એક કમ શબ્દ જોવા મળશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો કમ શબ્દની આગળ ટુ શબ્દ મૂકી અને આને ઇન્ફિનિટિવ બનાવી દીધું, આને ઇન્ફિનિટિવ બનાવી દીધું, ઇન્ફિનિટિવ બનાવી દીધું એટલે એક આખું ક્રિયાપદ આ જ રહ્યું, ત્રીજો પુરુષ એક વચન ક્રિયાપદની પાછળ એસ, તો ત્રીજો અભિગમ પણ વર્બ પ્રમાણે જ થયો। જો આનું નકાર બનાવવાનું કે તો ધેય ડુ નોટ, ધેય ડુ નોટ નીડ, આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો। છેલ્લો અભિગમ જોઈએ, અરે સાહેબ છેલ્લા અભિગમમાં હી નીડ શબ્દ મૂક્યો, ખરેખર હી હોય તો એસ આવે પણ નથી મૂક્યો, હવે આ અભિગમ આવ્યો મોડલ એક્ઝ્યુલરિંગ્સનો કેનની જેમ, આ તદ્દન વાક્ય સાચું છે, આ અભિગમ મોડલ એક્ઝ્યુલરિંગ્સનો આવ્યો, આશા રાખું સમજણ પડતી હશે। જેમ કેન પ્લે હોય એ જ રીતે નીડ અને ગો શબ્દ છે, તો છેલ્લું વાક્ય એ મોડલ એક્ઝ્યુલરિંગ્સના
સંદર્ભ પ્રમાણે બનાવવામાં આવેલ છે, બનાવવામાં આવ્યું છે. આશા રાખું તણે તણમાં પૂરી સમજણ પડી હશે. આ જ પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં નીટ શબ્દ આવે તો તમે આને બે દ્રષ્ટિકોણથી જોશો. એક પોતે ક્રિયાપદ છે અને પોતે એક મોડલ એક્સિલરી છે. હવે ભૂલથી કદાચ તમને આનું નકાર પૂછાય તો આનું નકાર થશે હી નીડ નોટ. ઈ નીડ નોટ ગો ધેર. કોઈ જાતની ચિંતા કર્યા વગર આ રીતે બનાવવાનું. અને નીડ નોટ નું ટૂંકું રૂપ છે નીડન્ટ. નીડન્ટ, ઓકે. તો હવે કદાચ આનું ક્વેશ્ચન ટેક પૂછે તો આનું ક્વેશ્ચન ટેક થાય, ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં, ખાસ પૂછશે, નીડન્ટ હી થશે. યાદ રાખવા જેવું 2-3 મિનિટના ટોપિકમાં નીડન્ટ હી, ગભરાયા વગર આ જવાબ થશે આનું ક્વેશ્ચન ટેક. નીડ નું નીડન્ટ, હકાર નું નકાર, નીડન્ટ હી, આ આનું ક્વેશ્ચન ટેક થશે. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો, મોડલ એક્ઝુલરિંગ્સ તરીકે અને વર્ક તરીકે વપરાતા નીડ શબ્દમાં તમને પૂરી સમજણ હશે. વિડીયોને ગમે તો લાઇક શેર કરજો. ખાસ ગુજરાતમાં ખૂણે ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓને ઓનલાઈનના માધ્યમથી આ મળી રહે એવો એક મારો પ્રયત્ન છે, અને સાથે સાથે તમારો પણ પ્રયત્ન હોવો જોઈએ. કોઈકને 5 રૂપિયા ભલે ન આપી પણ આ જગ્યાએ 5 રૂપિયા મળે છે એ રીતે આપણે કહેવાથી કોઈકની મદદ જ કરવામાં આવે છે. તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એપ્લિકેશન છે, એમાં પણ તમને વિડીયો જોવા મળશે, એના કોર્સો જોવા મળશે, અને આ રીતે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.